અને હવે વાત શિકારીની શોધની. દાહોદમાં આદમખોર દીપડાનો આતંક વધી રહ્યો છે. 7 દિવસમાં 5 લોકો પર દીપડાએ હુમલો કર્યો, જેમાં 3 થી વધુ લોકોના મોત થયા છે. સોમવારે મહિલા પર હુમલો કરતા તેનું મોત થયું છે, તો દીપડાને પકડવા સાસણ અને ભાવનગરની ટીમ બોલાવાઈ છે. જંગલમાં દીપડાને પકડવા ટ્રેકિંગ સિસ્ટમ ગોઠવાઈ છે. વનકર્મીઓ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, તો દીપડાની દહેશતને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત તો હાથ ધરવામાં આવી છે. 6 સભ્યો દ્વારા સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે, પરંતુ આદમખોર દીપડાનો હજુ સુધી કોઈ અતોપતો નથી. દીપડાને શોધવા પ્રાણી ટ્રેકિંગ ટીમ પણ બોલાવાઈ છે. ભાવનગર સાસણની ટીમ પહોંચી દાહોદ. 6 સભ્યો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સાબિર જોડાય છે અમારી સાથે. સાબિર, જણાવશો, આદમખોર દીપડાને પકડવા માટે ટીમ તો બનાવી દેવામાં આવી છે, શું ટીમ કાર્યવાહી કરી રહી છે અને તેમને સફળતા મળે છે કે કેમ? જી ખ્યાતિ, ખાસ કરીને ચોક્કસથી જે વાત કરીએ કે ધાનપુર પંથકમાં જે દીપડાનો આતંક છેલ્લા 6 દિવસથી જોવા મળી રહ્યો છે, ત્યારે જે અત્યારે 3 જેટલા મોત થયા છે, જ્યારે 2 જેટલા ઇજાગ્રસ્ત છે. ત્યારે જો વાત કરીએ તો છેલ્લા 4 દિવસથી જે વન વિભાગની ટીમ 150 ઉપરાંત વનકર્મીઓ કામે લાગ્યા છે, પરંતુ દીપડાને જપ્ય કરવામાં અસફળતા મળી રહી છે. ત્યારે વધુ સાસણગીર અને ભાવનગરથી ટીમ બોલાવવામાં આવી છે. ખાસ કરીને જે સાસણગીરની રેસ્ક્યુ ટીમ છે, ટ્રેકિંગ ટીમ, તેને પણ બોલાવવામાં આવી છે. હાલ આ ટીમ પહોંચી ગઈ છે અને જે જંગલ વિસ્તારની અંદર જે દીપડાની જ્યાં સંભવિત જગ્યાઓ છે ત્યાંથી કેવી રીતે તેને જબ્બે કરવો તે વિશે કાર્યવાહી કરી રહી છે. અને જો વાત કરીએ તો જો હાલ જે દીપડો જબ્બે નથી થઈ રહ્યો, તો ક્યાંક ને ક્યાંક આજે કેમેરા ટ્રેકિંગ પણ ગોઠવવાની શક્યતાઓ છે. જી ખ્યાતિ, આભાર આપનો તમામ માહિતી બદલ. દાહોદમાં આદમખોર દીપડાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 6 દિવસમાં દીપડાએ 5 લોકો પર હુમલો કર્યો છે, ત્યારે આજે ભણપુરમાં આદમખોર દીપડાએ વધુ 1 મહિલા પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં મહિલાનું મોત થયું છે, ત્યારે વારંવાર હુમલાથી આસપાસના ગામના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફ દીપડાને પકડવા 150 જેટલા વન વિભાગ કર્મી દિવસ રાત ખડે પગે છે. દાહોદ વન વિભાગે ધાનપુરમાં આતંક મચાવનાર દીપડાને શૂટ કરવાની મંજૂરી માંગી છે. વન વિભાગે સરકારને આ અંગે જાણ કરી છે અને સરકારના જવાબની રાહ જોવાઈ રહી છે. જો કે આ પહેલા જ શૂટર ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, તો દીપડાને ટ્રેક કરવા માટે સાસણગીરથી ટ્રેકિંગ ટીમ બોલાવવામાં આવી છે. સાથે વન વિભાગે ધાનપુરના જંગલ વિસ્તારમાં કેમેરા ટ્રેપ ગોઠવવાની કામગીરી હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે આ દીપડો અત્યાર સુધી કેટલાય લોકો પર હુમલો કરી ચૂક્યો છે, જેમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. દાહોદના ધાનપુરમાં આદમખોર દીપડાનો આતંક યથાવત છે. છેલ્લા 6 દિવસમાં દીપડાએ 5 લોકો પર હુમલો કર્યો. પહેલા 1 બાળકી અને ત્યારબાદ 1 કિશોરી અને આજે 1 મહિલા પોતાનો કોળિયો બનાવી રહ્યો છે. તો દીપડાએ 1 વૃદ્ધા પર પણ હુમલો કરતા વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો આ માનવ ભક્ષી દીપડાને પકડવા વન વિભાગે કામગીરી હાથ ધરી છે. દીપડાને પકડવા 7 જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે.